જયશ્રી કૃષ્ણ બાળકો, સ્ટાન્ડર્ડ 1, સબ્જેક્ટ ઇંગ્લિશ. ચાલો બાળકો, આપણે આની પહેલાં કયો અક્ષર શીખાતા? એલ ફોર લોટસ. એલ ફોર લોટસ પછી કયું આવે? એમ ફોર મોપ. શું આવે? એમ ફોર મોપ. મોપ એટલે શું થાય? પોતું. મોપનો સ્પેલિંગ શું છે? એમ ઓ પી. મોપ એટલે પોતું. અહીંયા આપણે એમને ઘૂંટવાનો છે. આ રીતે આમ કરીને એમ ફોર મોપ, ઘૂંટતું જવાનું અને બોલતું જવાનું. એમ ફોર મોપ. આ રીતે અહીંયા ડોટ્સ આપેલા છે. આપણે એમ ફોર મોપને ડોટ્સ જોઈન્ટ કરતું જવાનું અને બોલતું જવાનું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. આ રીતે આમ સરખું ઘૂરતું જવાનું અને બોલતું જવાનું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એવી જ રીતે તમારે એ નીચે લખવાનું છે. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. આમ એક આમ થોડીક નાની લીટી કરીને પછી આમ વળાંક વાળીને બીજો વળાંક કરવાનો. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. કઈ લીટીમાં છે? એમ વચ્ચેની લીટીમાં છે. સ્મોલ એબીસીડી કઈ લીટીમાં એમ આવે? વચ્ચેની લીટીમાં આવે. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. આ રીતે જ તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. કઈ લીટીમાં આવે? એમ વચ્ચેની લીટીમાં આવે. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. ચાલો એમ ફોર મોપ પછી કયો અક્ષર આવે? એન ફોર નેટ્સ. હું આવે એન ફોર નેટ્સ. નેટ એટલે શું થાય? માળો. નેટ્સનો સ્પેલિંગ એન ઈ એસ ટી. નેસ્ટ એટલે માળો. આપણે એને ઘૂંટવાનો છે. આમ કરીએ, આમ આમાં એક જ વળાંક આવશે. એમમાં બે વળાંક હતા, એનમાં કેમ આવશે? એક જ વળાંક આવશે. અહીંયા આપણે ઘૂંટવાનું છે એને. એન ફોર નેટ્સ. નેટ્સ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. આ રીતે તમારે એન વચ્ચેની લીટીમાં જ આવશે. એન ફોર નેટ્સ. નેટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તમારે એન કઈ લીટીમાં આવશે? વચ્ચેની લીટીમાં જ આવશે. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. જી અક્ષર ઉપર હોય એની નીચે જ લખવાનું છે. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. આવી જ રીતે તમારે અહીંયા નીચે ત્રણ લીટીમાં લખવાનું છે. કઈ અક્ષર કઈ લીટીમાં આવશે? વચ્ચેની લીટીમાં. એન ફોર નેસ્ટ એટલે માળો. ચલો બાળકો, એન ફોર નેટ્સ પછી કયો આવશે? ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે શું થાય? નારંગી. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જનો સ્પેલિંગ ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. આપણે એ ઓને ઘૂંટીશું. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. આપણે ઓ કઈ લીટીમાં છે? વચ્ચેની લીટીમાં છે. તો આપણે અહીંયા કરીશું ગોળ જ કરવાનું, રાઉન્ડ. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓ આપણે કઈ લીટીમાં છે? વચ્ચેની લીટીમાં છે. તો આપણે અહીંયા લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. જ્યાં ઉપર હોય તેની નીચે જ તમારે લખવાનું. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. આવી જ રીતે તમારા ત્રણ લાઇનિંગમાં
લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર ઓરેન્જ પછી શું આવે? પી ફોર પેન. પેન એટલે પેન. પી ફોર પેન. પેન એટલે પેન. અહીંયા તમારે આ પેન ઘૂંટવાની છે અને મનપસંદ રંગ પૂરવાનો છે. આપણે અહીંયા પીને ઘૂંટીશું. પી ફોર પેન. પેન એટલે પેન. પી ફોર પેન. પેન એટલે પેન. આપણે અહીં નીચે પી કઈ લાઇનિંગમાં છે? વચ્ચેની અને નીચેની લાઇનિંગમાં. પી કઈ લાઇનિંગમાં આવે? વચ્ચેની લાઇનિંગમાં અને નીચેની લાઇનિંગમાં. તો આપણે બોલતું જવાનું અને લખતું જવાનું. પી ફોર પેન. પેન એટલે પેન. પી ફોર પેન. પેન એટલે પેન. પીને આપણે વચ્ચેની લીટી અને નીચેની લીટી બે લીટીમાં જ આપણે પી લખવાનો છે. પી ફોર પેન. પેન એટલે પેન. હવે આપણે અહીંયા લખીશું. વચ્ચેની લીટી લઈને પછી નીચે સીધી લીટી કરવાની. પી ફોર પેન. પેન એટલે પેન. પી ફોર પેન. પેન એટલે પેન. ઓ ફોર ઓરેન્જ પછી શું આવે? પી ફોર પેન. પેન એટલે પેન. પી ફોર પેન. પેન એટલે પેન. આવી જ રીતે તમારે અહીંયા ત્રણ લાઇનિંગમાં લખવાનું છે. પી ફોર પેન એટલે પેન.